अमी चंदनी अमी दृष्टि, प्रवचनकार वर्धमान तपोनिधि आचार्य देव श्रीमद विजय भुवन भानु सुरेश्वर जी महाराज। वैर विरोध ये चीजें जेवी छे के निर्दयताना हिंसाना अवगणवाना द्रोह कृतज्ञता करवाना इत्यादि विचार लई आवे। कदाच वळवानुं कई न होय छतां मन मफतना लोचा वाळ्या करे, हलका अधम भाव जगाव्या करे, एना योगे कर्मबंध बहु भयंकर थाय छे अने पापनो अनुबंध अर्थात बीज वावेतर थवानो पण संभव छे। केम के जीव वैर विरोध करे छे ते समझीने ज एमां आटला ज्यारे निर्दय भावो करे छे त्यारे भाग्ये ज एमां एना मनने पोते कंई खोटू करतो लागे, एटले पापना अनुबंध पड़े ए सहज छे। अढळक पाप बांधवा अने अनुबंधथी पाप वृत्तिओ मजबूत करवी एनुं परिणाम प्रभवे केवुं? अनुबंध एटले बीज शक्ति। तो अहीं पण शुं छे? वैर विरोधनुं शल्य हैयाने सरखी रीते धर्म साधनामां रमवा न दे। पेलो वैर विरोध मनमां आवी आवीने केटलाय दुष्ट विचारो लावे छे, मैली लागणीओ ऊभी करे छे, जीवने आकुळ व्याकुळ करे छे, એટલું ભારે શલ્ય એ છે। વૈર વિરોધનું શલ્ય એવું ભારે ખતરનાક છે કે એના હૈયામાં ઊંડું નાખ્યા પછી ભાવિ કાળે સામો જીવ કદાચ ઊંચી આત્મા પાયરીએ ચડી ગયો તો એનાથી દુનિયા તો પામતી હશે, પણ આ વિરોધનું શલ્ય રાખનારો ત્યાં કદાચ એને ભેટી ગયો તો પણ એવા મહાત્મા સામે દાંતિયા કરવાનું કરશે। જુઓ, મહાવીર ભગવાને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં જે સિંહને માર્યો હતો મનમાં વિરોધનું શલ્ય રહી ગયું હતું, તો એ ભવો રખડીને જ્યારે અહીં સુદ્રષ્ટ દેવ અને પછી ખેડૂત થયો ત્યારે ભગવાન તરફ દ્વેષને દાંતિયા કરવાનું જ આવડ્યું। કેવું બેહુદું! ભગવાનથી જગત જ્યારે તરતું હતું, કલ્યાણ પામતું હતું, ત્યારે આ પૂર્વના દ્વેષના પાયાવાળા અભાગ્યા ખેડૂતને દિલમાં અભાવ થયો કે આ ગુરુ છઠ નહીં જોઈએ। તો પહેલા ગૌતમ મહારાજ પાસે ઉપદેશ સાંભળીને સાધુ બની આવેલો, છતાંય એ સાધુપણું મૂકીને ભાગ્યો, કેવી હીન ભાગીતા! દ્વેષીલી તારાનીએ આ સ્થિતિ છે। તર્ક શક્તિનો ગજબ પુરાવો, અમી ચંદની અમી દ્રષ્ટિ, પુસ્તકના પાને પાને થઈ અનરાધાર અશ્રુ વૃષ્ટિ।